नमस्कार विद्यार्थी मित्रों, नवयुग शाळाना डिजिटल प्लेटफॉर्म पर દરેક બાળમિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે તાસ સટ્ટામાં પૂર્ણાંક સંખ્યાઓમાં ગુણાકારને કઈ રીતે સરળ બનાવી શકાય, ગુણાકાર કરવામાં થોડી ઘણી જો અઘરું લાગતું હોય તો એને સરળ કઈ રીતે બનાવી શકાય એના વિશે આપણે માહિતી મેળવવાની છે। અને ગુણાકારને સરળ બનાવવા માટે જ તે આપણે ગુણાકારના ગુણધર્મો જોયા। जवाब आयो
અને એક ધન પૂર્ણાંક તો ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંકનો ગુણાકાર શું થાય તમે કહેશો કે ઋણ પૂર્ણાંક થાય જવાબ શું છે 3,350 તો યાદ રાખજો બરાબર ભાઈ લખો દે પહેલા આપણે યાદ કરીને ભૂસી નાખીએ પછી યાદ આવે કોણ અને ના આવે પેલું 925 તો સારું થયું યાદ નહીં તો વળી મેળ પડી ગયું એટલે તમે આ જવાબ લખો જે પહેલા જવાબ ભૂસવાનો નહીં બરાબર તો -350 જવાબ આવ્યો આમાં જો તમારે બે વખત ગુણાકાર કરવો પડે બે મોટો મોટો અહીંયા જોવા 25 નો 37 નો ગુણાકાર કરીએ તો તમે નીચે આવ્યો મે 25 નો 37 નો ગુણાકાર કર્યો એમાં એક વધી લેવાની મારે રહી ગઈ તો એક વધી લેવાની રહી ગઈ કે 925 નો એટલે મારે પહેલા જવાબ 825 આવ્યો પછી પાછો મે ફરી એક વખત જોયું કે ભૂલ નથી પડતી ને તો ખરેખર એક ભૂલ હતી બરોબર છે તો આવી રીતે તમે મોટા ગુણાકાર કરો આવી રીતે બરોબર છે એ ગુણાકાર કરીને આવો તો એવા ભૂલ રહેવાની શક્યતા છે તો ભૂલને નિવારણ થાય એટલે ઉતાવળે ઝડપથી દાખલા ગણી શકાય તે માટે આપણે હવે આને બીજી રીતે ગણીએ જુઓ તો બીજી રીતે આને કઈ રીતે ગણાય તો જુઓ ક્રમનો નિયમ પહેલો ઉપયોગ કરો ગુણાકાર માટે ક્રમનો નિયમ ઉપયોગ કરીએ અને 25 × 4 - 25 × 4 × 37 હવે ક્રમનો નિયમ એપ્લાય કર્યો ક્રમના શું કર્યો કે 37 ને પાછળ લઈ ગયા 4 ને આગળ લઈ ગયા કે ક્રમનો નિયમ ઉપયોગ કરીએ તો ગુણાકારના જવાબમાં કોઈ દોષ ફેરફાર પડે નહીં ક્રમ ઉલટાવી નાખીએ આપણે ક્રમના ગુણધર્મમાં શીખી ગયા હવે શું કરવાનું કે હવે અહીંયા એક જૂથનો નિયમ આપણે જૂથમાં વહેંચી દો જૂથમાં વહેંચી દીધા તો જૂથનો નિયમ અને ક્રમનો ગુણધર્મ આપણે વાપરીએ તો 25 4 થાય -100 બરાબર ગુણ્યા 37 બરાબર -37 એક એક રાઉન્ડ ફિગર આવે 100 સાથે 10 સાથે 50 સાથે એવો ગુણાકાર આપણને સરળ પડે ભાઈ 25 4 તમને યાદ હોય કે 25 સુધીના ઘડિયા કોષ્ટો બધાને આવડતા હોય એટલે એમ હોય કે 25 નો તો ઘડિયો બધાને આવડતો હોય તો 25 4 100 અને એક ઋણ પૂર્ણાંક છે એક ધન પૂર્ણાંક છે એટલે એની ઋણ પૂર્ણાંક જવાબ આવશે અને 100 નો 37 સાથે ગુણાકાર 37 થાય એક ઋણ પૂર્ણાંક એક ધન પૂર્ણાંક એટલે નિશાની ઋણ પૂર્ણાંકની આવે તો ખ્યાલ આવ્યો હવે જુઓ ગુણાકારને સરળ બનાવવાનો મેં તમને અહીંયા હેડિંગ માર્યું છે તમે જુઓ તો સાચું છે કે ખોટું છે તો તમે કહેશો કે મેં તમને વાત કરી ભાઈ ગુણધર્મનો ઉપયોગ આપણે કરવાથી ગુણાકાર હવે મેં શું કીધું કે ભાઈ ગુણાકારનો ગુણધર્મનો કઈ તો ઉપયોગ આવે તો શું ઉપયોગ આવ્યો ગુણધર્મનો ગુણાકારના ગુણધર્મનો ઉપયોગ શું તો કે ગુણાકારના ગુણધર્મનો ઉપયોગ કરીને તમે તેના ગુણાકાર તમે સરળ બનાવી શકો છો જે ગુણાકાર આપણે અઘરા પડતા હોય જેમાં આપણે સમય વધારે લાગતો હોય તે ગુણાકારને આપણે સરળ બનાવી શકીએ તો ગુણાકારના ગુણધર્મોનો ઉપયોગ કોઈ પૂછે આપણે કોઈ જો પરીક્ષામાં એવું પૂછાય નહીં કે ભાઈ ગુણાકારના ગુણધર્મોનો ઉપયોગ શું પરંતુ આપણે ગુણાકારના ગુણધર્મો શીખ્યા તો કોઈ પણ વસ્તુ શીખી એનું કોઈ મહત્વ હોય કે ઉપયોગ હોય ભાઈ તમને પૂછે ભાઈ તમને સાહેબે શીખવાડ્યું કે ગુણાકારના ગુણધર્મો તો ગુણાકારના ગુણધર્મોનો ઉપયોગ શું કે ગુણાકારના ગુણધર્મોનો ઉપયોગ એ કે ગુણાકાર અઘરા અઘરા અને ટાઈમ લઈ લેતા હોય એવા ગુણાકારને તમારે ઝડપથી ગુણાકાર કરવો હોય એના માટે તમે ક્રમનો નિયમ જૂથનો નિયમ વિભાજનનો નિયમ આ બધા નિયમોનો આ બધા ગુણધર્મો નિયમો કે ગુણધર્મોનો ઉપયોગ કરીને તમે ગુણાકાર ઝડપથી અને સરળ રીતે કરી શકો છો તો ગુણધર્મોનો આ ઉપયોગ છે કે આપણે ગુણધર્મોથી સરળ રીતે અને ઝડપથી આપણે દાખલાઓ ગુણાકાર કરી શકીએ હવે જો એક બીજું બધા લઈએ દાખલા તરીકે 16 × 12 બરોબર 16 નો 12 સાથે ગુણાકાર કરો બરોબર આ રીતે ટ્રેમાં લખીને 16 × 12 આ રીતે કરો તો ટાઈમ લાગશે બરોબર છે ઈ જે ટાઈમ લાગે એને બદલાને કોઈ બીજી રીતે કરી શકાય વિચારો તો કે મેં તમને એક નિયમ શીખવાડ્યો કયો નિયમ શીખવાડ્યો તો જો કૌંસની નીચે તો આપણે શીખતા તે આમાં એક કૌંસનો ઉપયોગ કરીને વિચારો તો કોઈ
सेट થાય એવું છે ઓકે હા સેટ થાય એવું છે શું સેટ થાય એવું છે જો એક ગુણધર્મ વાપરો 16 ગુણ્યા 10 વત્તા 2 12 એટલે 10 વત્તા 2 બરાબર 16 ગુણ્યા 10 વત્તા 16 ગુણ્યા 2 બરાબર નો છે 16 નો 10 વત્તા ગુણાકાર 160 16 2 32 મતલબ આમાં તમને સીધો મોઢે ગુણાકાર થતો જાય तो बराबर 160 में 32 એટલે 2 માં શૂન્ય જાય તો 2 3 3 9 192 જવાબ આવ્યો કેવો સ્મૂથલી આખો દાખલો સ્મૂથલી ચાલ્યો આમાં પાછું રફ કામ કરવું પડે ભાઈ 6 2 12 કાર્યો બગડો દે 1 પછી 2 1 2 2 ને 3 પછી પાછું શું કરવાનું 1 શૂન્ય મૂકે પછી શું કરવાનું જો તો 6 2 12 12 નો બગડો વધે 2 2 1 2 ને 3 બરોબર છે પછી પાછો શું કરવાનો આગળ વધો એક નો ગુણાકાર કરવાનો બરોબર છે તો આ જે ગુણાકાર જે છે એ લાંબો પડી જાય એટલા માટે તમારે જો શું કરવાનું હજી આગળ જોશો તો હું આવશે જો આ આવી ગયો હવે આગળ એક શૂન્ય આવશે બરોબર છે આજે આગળ એક બગડો છે બરોબર હવે શું કરવાનું તો કે 6 1 6 પછી શું કરવાનું તો કે 1 1 1 હવે જો આનો સરવાળો કરો શું આવે બે તો અહીંયા શૂન્ય નથી ત્યાં શૂન્ય લખી નાખો ડાયરેક્ટ બાજુ શૂન્ય નું કોઈ મહત્વ ન હોય બરોબર છે તો 2 વત્તા 1 એટલે 2 3 3 9 1 વત્તા શૂન્ય એટલે 1 બરોબર છે 100 કરો અહીંયા જો જવાબ તો એ જ બધા ભાઈ ગમે તે રીતે ગુણાકાર કરો જવાબ આવવાનો છે પણ આ જવાબ લાંબો પડી જાય જો લાંબો પડી જાય પ્લસ તું જો માથું ખંજવાળો પણ અહીંયા 32 આવે ને જો વિચારો અહીંયા 32 આવી ગયા બરોબર તો ખાસ જોવા જો આ 32 આવી કે હવે હું કરશો કહો આગળ તમે દાખલો કરશો 32 આવી કે હવે હું કરશો એક નું 16 થાય હવે પેલા શૂન્ય આવશે શૂન્ય એટલે કે શૂન્ય નું બે ની નીચે શૂન્ય હવે હું કરવાનું 6 નો એક નો ગુણાકાર કરવાનો જો આ શેષ ભૂસી નાખો વ્યવસ્થિત તમને દેખાય થઈ રહી છે બરોબર હવે હું કરશો કે 6 1 6 હાલ 6 1 6 આવી ગયું હવે હવે મૂંઝવાણા હજી આપણે જે એક ગુણાકાર બાકી રહી ગયો છે અહીંયા તો સંખ્યા પૂરી થઈ ગઈ છે હવે શું કરવાનું કદાચ જો વ્યવસ્થિત ભાગ ગુણાકાર કરતા તમને ન આવડતો ગુણાકાર યાદ ન હોય ગુણાકાર કઈ રીતે થાય તો પાછો પ્રોબ્લેમ પડે પ્રોબ્લેમ નથી પાડવાનો 1 ગુણ્યા 1 કરીને 1 લખી નાખવાનું અહીંયા શૂન્ય લખો પછી સરવાળો કરી નાખો 2 3 3 9 1 પણ આ શૂન્યની પહેલા એક અંક આવે ને તમે મૂંઝાઈ જાઓ તો આવી મૂંઝવણો દૂર કરવા માટે પણ આપણે ગુણધર્મનો ઉપયોગ કયો ગુણધર્મ ઉપયોગ કર્યો વિભાજનનો કયો આમાં વિભાજનનો ગુણધર્મ તો ઉપયોગ કરીને આપણે ડાયરેક્ટ સ્મૂથલી દાખલો કરી શકીએ જો જવાબ તો બંનેમાં એક સરખો જ આવવાનો છે પરંતુ આમાં તમને સરળતા રહે બરોબર છે આવા તો તમે ઓલરેડી પાછલા ધર્મનો ગુણાકાર કરતા શીખ્યા છો બરોબર છે પણ જ્યારે સરળતાથી ગુણાકાર કરવો હોય તો સરળ પડે હવે જો હજી બીજા બે દાખલા જોઈએ જો તો બે દાખલા એ લખીએ બરોબર છે જે વિદ્યાર્થી મિત્રોએ લખ્યા ન હોય આ દાખલા ખાસ લખી લેવાના કોઈ કયા કયા ગુણધર્મો બોલતો ગયો છે જો મેં લખ્યા નથી તો કયા કયા ગુણધર્મોનો ઉપયોગ કરીને દાખલા ભણીએ છીએ તે તમારા સાથે લખવાનું કહે કે આપણે ક્રમનો ગુણધર્મ વિભાજનનો ગુણધર્મ કયો ગુણધર્મ ઉપયોગ કર્યો હવે તો એક બીજું ઉદાહરણ લઈએ દાખલા તરીકે ઉદાહરણ લઉં છું 48 માઈનસ 21 ગુણ્યા 48 કરવાનો છે જુઓ તો આનો હું તમને પહેલા કહી દઉં છું કયો ગુણધર્મ આપણે વાપરવો છે તો કે વિભાજનનો ગુણધર્મ વાપરી નાખી 48 છે તો 48 ની જગ્યાએ આપણે 50 માઈનસ 2 કરી શકીએ તો માઈનસ 23 નો 50 માઈનસ 2 સાથે ગુણાકાર કરી જુઓ તો માઈનસ 23 ગુણ્યા 50 માઈનસ 2 તો ખ્યાલ આવશે દરેક વિદ્યાર્થી મિત્રોને 50 માઈનસ 2 એટલે કેટલા થાય તો 48 થશે હવે જુઓ તો 50 માઈનસ 2 એટલે 48 થાય હવે જુઓ માઈનસ 23 ગુણ્યા 50 માઈનસ માઈનસ 23 નો 2 સાથે ગુણાકાર તો ખ્યાલ આવશે વિભાજનનો નિયમ આવો કંઈક છે જો a ઇન્ટુ b માઈનસ c બરાબર a ઇન્ટુ b માઈનસ a ઇન્ટુ c આવો કંઈક નિયમ આપણે શીખેલા વિભાજનનો તો જો એ જ કહ્યું છે
तेवीस नो पचास गुणाकार जो तेवीस पंचा तक कदा याद हे तेवीस पंचा के तो याद न हो तो सीम्पल अ लखी ना पांच तेरी पंदर वे पांच दस गए एक सौ पंदर एक आ शून्य ऋण पूर्णाक धन पूर्णाक ना गुणाकार ऋण पूर्णाक हम तेवीस ऋतु तो आवड़े ओ एवं कोई विद्यार्थी मित्र जो तेवीस ऋतु तो दरेक ने आवड़े तेवीस तो शू थे जो याद रहे शू करने वीस ऋतु चालीस तो त्रण ने त्रण छो छेतालीस तो आ गुणाकार माइनस छेतालीस आपसे ऋण पूर्णाक धन पूर्णाक आ छेतालीस आ छेतालीस प्लस छेतालीस थी जैसे प्लस छेतालीस थी जाए विभाजन विभाजन करो तो विभाजन नो गुणधर्म तो આવી રીતે તમે ગુણધર્મોનો ઉપયોગ કરીને ગુણાકાર સરળ રીતે ગણી શકો છો તો જુઓ જે વ્યક્તિઓને લખવું હોય તે વચ્ચે વિડિયો સ્ટોપ કરીને દરેક વિદ્યાર્થી મિત્રને લખી લેવો અને ખાસ ધ્યાન રાખવું વિડિયો સ્ટોપ કરીને લખી લેવો હવે આગળ વધીએ એક હજી ઉદાહરણ લઈએ તમને કદાચ ના સમજાવું હોય તો ખજુ ઉદાહરણ લઈએ કે ભાઈ કઈ રીતે નિયમ જુઓ આમાં વિભાજનનો તમને પ્રશ્ન થાય આમાં કેમ વિભાજનનો જ નિયમ હોય પણ બીજો કોઈ નો હોય તો એ તમારે રકમ જોવાની હોય શું કરવાનું હોય રકમ જોવાની એનું કીધું તો 23 ગુણ્યા તો તો માઈનસ 23 હતા બરોબર છે ઇન્ટુ 48 એટલે કે 48 હતા બરોબર છે તો માઈનસ 23 તો 48 સાથે ગુણાકાર આ તમારે વિચારો ક્રમમાં વાત તમે ક્રમ ઉલટા કરો ક્રમનો ગુણધર્મ તો ક્રમ ઉલટા કરવાથી કોઈ ફેર પડશે તો એના ક્રમ ઉલટા કરો તો આપણે તો ગુણાકાર તો કરવાનો એનો એવો ન હોય પછી જો ભાઈ બે જ સંખ્યા છે એમાં ક્યાં તમે બે જ સંખ્યા આપેલી છે એક સંખ્યા બે સંખ્યા તો બે સંખ્યામાં તમે જૂથ પાડવાની કોઈ તકલીફ નથી ભાઈ બે સંખ્યા છે એક સાથે ગુણાકાર કરવાનો છે જૂથનો નિયમ એનો લાગુ પડે તો હવે તો કે જૂથનો નિયમ નથી લાગુ પડતો ક્રમનો નિયમ નથી ગુણધર્મ લાગુ પડતો હવે 0 સાથેનો 1 સાથેનો ક્યારે ગુણાકાર આવે જ્યારે એમાં 1 નો શૂન્ય ट्रांसफर करो तो सरलता जवाब तेवीस अड़तालीस नो गुणाकार कर भूका निकली जाए बराबर ने तो भूका न काटवा हो तेवीस नो अड़तालीस नो गुणाकार कर दाखला तरीके बावन नो आठ साथ गुणाकार करीने बावन गुणिया माइनस आठ वत्ता माइनस बावन गुणिया बे वत्ता माइनस बावन गुणिया बे जुओ तो आ रीते आपणे गुणाकार आदेश ने आई रीते तमे सादरूप आपण दीधुं भाई आनी गणतरी करो गुणाकार सरवाळा जे आपेला छे एनो तमारे गणतरी करवानी छे तो जो आ तमने गुणाकार करवा दापेलो छे वच्चे एक सरवाळो आपी दीधेलो छे एने आपणे एडजस्ट करवानो छे तो जो આપી દીધો દાખલો કરવાનો લખો 52 અને 8 નો ગુણાકાર છે જો અહીંયા 52 અને 2 છે એક વસ્તુ તમે વિચારો કે 52 અને 52 બે જગ્યાએ 52 આવે છે ભલે ને એક ઋણ છે ને ધન છે પરંતુ એમાં જો કે ફેરફાર કરીએ ને તો જુઓ તો લગભગ લગભગ વિભાજનના નિયમ જેવું કંઈક બનાવી શકાય ખરું તમે જો રકમ વ્યવસ્થિત તમારે તમારે રકમ જ જોવાની પહેલા ગુણધર્મ કયો વાપરી શકાય છે તો જુઓ લગભગ લગભગ जवाब
बावन माइनस बावन बे गुणाकार करो बावन नो माइनस बे गुणाकार हम जुओ खास ध्यान रखो बावन नो बे गुणाकार थे बे बे चार पांच दू दस एक सौ चार आया एक ऋण पूर्ण एक धन पूर्ण एनो गुणाकार ऋण पूर्ण निशे नो आए ऋण आवशे तो निशे नहीं आवशे ऋण निशे नहीं आवशे एक सौ चार जवाब आयो हवे जो बावन नो बे माइनस बे साथे गुणाकार बे बे चार पांच दू दस आनो पण एक सौ चार जवाब आयो ये हवे निशानी कई आवशे गुणाकार में तो जो एक धन पूर्ण एक ऋण पूर्ण एक धन पूर्णांक होय અને એક ઋણ પૂર્ણાંક હોય તો એમાં જો ગુણાકાર કરીએ તો નિશાની ઋણ પૂર્ણાંકની આવે ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંકનો ગુણાકાર ઋણ પૂર્ણાંક તો જુઓ માઇનસ બાવન નો બે સાથે ગુણાકાર કરો તો બાવન નો માઇનસ બે સાથે ગુણાકાર કરો જવાબમાં કોઈ ફેરફાર પડતો નથી તો આ જવાબમાં કોઈ ફેરફાર ન પડે તો આને પછી જો આ દાખલાને કઈ રીતે લખી શકાય કે બરાબર बावन गुणा माइनस आठ वत्ता बावन गुणा माइनस बे बराबर क्या लिखू भाई के बने लो जवाब एक सरखो से आने लखो के आने लखो बे एक समान से समझे के बे एक समान से कई रीते एक समान जे मैं तुमने समझे माइनस बावन नो बे साथे गुणाकार करो तो माइनस एक सौ चार बावन नो माइनस बे साथे गुणाकार करो तो पर माइनस एक सौ चार आए तो ख्याल तमने आ गयो छे के केम आपणे बावन ने बे ने ट्रांसफर निशानी बे मां ट्रांसफर करी दीधी बराबर छे तो जो तो बावन मां जे माइनस निशानी हती आपणे बे मां रूपांतरित करी दीधी कारण के बन्ने ना जवाब मां कोई फेरफार पड़तो नथी एटले हवे जुओ तो हवे आ रीते गुणाकार छे हवे एक बीजो करी शके के बावन बे मां आवे छे तो बावन ने तमे सामान्य कहता कॉमन ले लो तो बावन बावन ने कॉमन लीधा है गुणाकार है गुणाकार ना गुणाकार बराबर तो हवे हूं आवशे हवे काउंस में माइनस आठ आ निशानी को मतलब वत्ता माइनस बी तो ख्याल आई गयो बराबर जो અહીંયા તમે જૂથનો નિયમ વાપરીને ગણી શકો આ જે છે ને તમે જૂથનો નિયમ વાપરીને ગણી શકો પણ જૂથનો નિયમ વાપરવાનોમાં 52 ગુણ્યા 8 52 ગુણ્યા 2 એ તમને અઘરું પડશે અહીંયા જૂથનો નિયમ નહીં વાપરવાનો અહીંયા આનું આ રીતે વ્યવસ્થિત કરા 52 કોમન નીકળે તો ટ્રાન્સફર કરવાના પછી 8 અને 2 નું જોવાનું પછી જો 52 ગુણ્યા જો માઈનસ 8 અને આ માઈનસ માઈનસ અને પ્લસ એટલે માઈનસ થશે માઈનસ 8 ને માઈનસ 2 એટલે માઈનસ 8 એટલે માઈનસ 2 એટલે સરવાળો માઈનસ 10 થશે અહીંયા આવશે માઈનસ 10 તો 52 નો માઈનસ 10 સાથે ગુણાકાર કેટલો થશે તો માઈનસ 520 તો જો કેવું સરળ ઓલામાં કેમ કરત તો 52 નો 8 સાથે ગુણાકાર કરે તો 52 માઈનસ 52 નો 2 સાથે ગુણાકાર 52 નો માઈનસ 8 સાથે ગુણાકાર પછી માઈનસ 52 નો 2 સાથે ગુણાકાર પછી બસ બંનેનો સરવાળો કરે તો એ અઘરું પડી જાય તો આપણે ગુણધર્મનો કૌંસનો ઉપયોગ વિભાજનના ગુણધર્મમાં ગુણધર્મનો ઉપયોગ કરીએ અથવા તો કૌંસનો ઉપયોગ કરીને આ વિસ્તરણ વિવિધ રીતે વિસ્તરણ કરીને તમે સરળતાથી જવાબ આવી રીતે મેળવી શકો છો તો જુઓ આમ આપણે ગુણધર્મનો ઉપયોગ નથી કર્યો પણ ગુણધર્મની રીતે આપેલું હોય તો આવી રીતે જુદી રીતે આપેલું હોય એમાં કોઈ વસ્તુને કોમન લેવાની કોઈ કે નિશાની બદલાવી શકાય કે નિશાની બદલાવીને કઈ રીતે જવાબ આવે એ બધાનો ઉપયોગ કરીને તમે વ્યવસ્થિત રીતે સરળતાથી જવાબ સરળ આંકડાઓમાં ફેરવીને તમે સરળ ગુણાકાર મેળવી શકો છો અને ઝડપથી ગુણાકાર મેળવી શકો છો તો આજે આપણે જે દાખલાઓ શીખ્યા એમાં આપણે ગુણાકારને કઈ રીતે સરળ બનાવી શકાય એ આપણે શીખ્યા કે ભાઈ કોઈ પણ ગુણાકાર આપેલો હોય એને સરળ કઈ રીતે બનાવવો તો સરળ શેના લીધે સરળ બને કે એ જે ગુણાકાર જે છે પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકારના જે ગુણધર્મો છે ગુણધર્મોનો ઉપયોગ કરીને તમે ગુણાકારને સરળ પણ બનાવી શકો અને ઝડપથી ગુણાકાર પણ કરી શકો છો તો આજે આપણે એટલે સુધી રાખીએ છીએ આગળ હજુ અમુક દાખલાઓ લેશું ગુણધર્મો ઉપરથી અને ગુણાકારને સરળ બનાવવાના ઉપરથી આપણે હજુ અમુક દાખલાઓ ગણશું બરોબર છે તો આજે એટલે સુધી રાખીએ છીએ જય હિન્દ અસ્તુ